હવે સમાચારો લઈ લેતો આજે વર્લ્ડ હેરિટેજ ડે ભરૂચ જિલ્લાના હાંસદ તાલુકાના કરપોર ગામે બાઓબાબ હેરિટેજ વૃક્ષ આજે પણ હયાત છે 2014 કલમમાં વન વિભાગ દ્વારા વૃક્ષને હેરિટેજ વૃક્ષ જાહેર કર્યું હતું આ વૃક્ષને સ્થાનિકોએ ચોર આમલા અને રૂપડા તરીકે ઓળખે છે તેમજ વૃક્ષનું ફળ કપિરાજની પ્રિય છે એટલે તેને મંકી બેડ ટ્રી તરીકે પણ ઓળખવામાં આવે છે આ વૃક્ષનું આયુષ્ય 2000 વર્ષ માનવામાં આવે છે ત્યારે ભરૂચ જિલ્લામાં એકમાત્ર કરપોર ગામે જ આ જોવા મળે છે જે 300 વર્ષ ઉપરાંતથી આજે પણ અડીખમ છે પ્રતિવર્ષ 18 એપ્રિલે વિશ્વભરમાં વર્લ્ડ હેરિટેજ ડે તરીકે ઉજવાય છે ત્યારે ભરૂચ જિલ્લામાં અંકલેશ્વરની 39 કિલોમીટર દૂર આવેલા હાંસોદ તાલુકાના છેવાડાના કતપુર ગામ પાસે અલભ્ય બાઓબાબનું ઝાડ આવેલું છે જે આફ્રિકા અને મદાગાસ્કરનું મૂળ વતની ગણાય છે આશરે 500 વર્ષ પહેલાંના સમયમાં આરબ વેપારીઓ દ્વારા આ વૃક્ષ ભારતીય ઉપખંડમાં લાવવામાં આવ્યું એમ માનવામાં આવે છે 2000 વર્ષ જેટલું આયુષ્ય ધરાવતા આ ઝાડનું થડ ખૂબ જ જાડું હોય છે ફૂલ સફેદ અને મોટા હોય છે ભરૂચ જિલ્લામાં એકમાત્ર હાંસોદ તાલુકાના કતપુર ગામે અંદાજિત 300 વર્ષ ઉપરાંતથી બાઓબાબ ઝાડ આજે અડીખમ ઊભું છે 2014-15માં વન વિભાગ દ્વારા આ વૃક્ષને હેરિટેજ વૃક્ષ અથવા મહાવૃક્ષોમાં દરજ્જો આપવામાં આવ્યો હતો આ વૃક્ષ દુર્લભ હોવાથી સરકારે રક્ષિત વૃક્ષ તરીકે નામ ઘોષિત કર્યું છે રક્ષિત વૃક્ષ એટલે કે તેને કાપવામાં મનાઈ ફરમાવાઈ છે સરકારની પરવાનગી વગર આ વૃક્ષ કાપી શકાય નહીં આ વૃક્ષની મુખ્ય વિશેષતા એ છે કે તેનું થડ અન્ય વૃક્ષો કરતાં ખૂબ જ જાડું હોય છે વૃક્ષના થડની અંદર ભરપૂર પ્રમાણમાં પાણી હોય છે તેનું ફર આછા ભૂખરા રંગના હોય છે આ ફર વાનરો બહુ જ ખાય છે જેથી તેને મંકી બેટ ટ્રી તરીકે પણ ઓળખાય છે સાથે રૂખડા તરીકે પણ જાણીતું છે જ્યારે કતપુર ગામ વિસ્તારના સ્થાનિકો તેને ચોર આમલા તરીકે ઓળખે છે ત્યારે કતપુર ગામના રહીશોએ આ હેરિટેજ રૂખડા વૃક્ષનું જતા કરી રહ્યા છે મારું નામ હાર્દિક પટેલ છે હું કતપુર ગામનો રહેવાસી છું અને અમારા ગામમાં એક બહુ જૂનું પુરાણું વૃક્ષ આવેલું છે એને રૂખડા તરીકે ઓળખાય છે અને અમારા ગામથી ભાષામાં એને ચુરેમલા તરીકે ઓળખવામાં આવે છે જ્યારે આફ્રિકામાં એમને બાઓબાબ તરીકે ઓળખવામાં આવે છે અને લગભગ આ વૃક્ષ 300 વર્ષ પુરાણું હોય સરકારે એને હેરિટેજ જાહેર કરેલું છે અને આ વૃક્ષ હેરિટેજની ગણતરીમાં આવે છે અને એના થડનો ઘેરાવો બહુ મોટો હોય છે અને ડાળીઓ નાની હોય છે લગભગ 10 માણસો બાઠ ભરે ત્યારે એનું વૃક્ષ લગભગ હાથમાં આવી શકે અને એનું આયુર્વેદમાં પણ બહુ મહત્ત્વ છે અને અંકલેશ્વર હાંસોદ તાલુકામાં લગભગ આ અમારા ગામમાં જ એક આ વૃક્ષ આવેલું છે પ્રતિવર્ષે 18 એપ્રિલ વિશ્વભરમાં વર્લ્ડ હેરિટેજ ડે તરીકે ઉજવાય છે આ દિવસની ઉજવણી પાછળનો હેતુ માનવ સંસ્કૃતિ સાથે સંકળાયેલા ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંપત્તિનું રક્ષણ કરવાનો છે અંકલેશ્વરથી 40 કિલોમીટર દૂર આવેલા હાંસોદ તાલુકાના કંટિયાજાર ગામની સીમમાં એનજીઓના અમિતભાઈ રાણા અને કંટિયાજારના ઉત્તમભાઈ રાઠોડ ઠાકોરભાઈ દરબાર અને કલ્પેશભાઈ પ્રજાપતિના સાથે પીલુડીના વૃક્ષોની ગામમાં મુલાકાત કરી હતી પીલુનો વૃક્ષ એ હેરિટેજ વૃક્ષની નામના ધરાવે છે જેથી તેનું રક્ષણ અને લોકો તેનો વપરાશ અને એની ઉપયોગિતા સમજે તે ઘણું આવશ્યક છે પીલુડી કચ્છનું સ્થાનિક વૃક્ષ છે પીલુડીને કચ્છમાં ઝાર પણ કહે છે આ વૃક્ષ વડાયમાં અનેક જીવો માટે આધાર બની રહે છે જ્યારે ઉનાળામાં પાણીના સ્ત્રોત ઘટી જાય છે ત્યારે પક્ષીઓ માટે ખોરાક ઉપરાંત પાણીની જરૂરિયાત સંતોષે છે પીલુની વૃક્ષ ચકલી દેવચકલી કાબર લેલા કલકોલિયા દૈયદ હોલા પોપટ જેવા અનેક પક્ષીઓના ખોરાક પૂરા પાડે છે મધમાખી પણ આ વૃક્ષ પર જરૂર હોય છે